કેમ પગલાં લીધા નથી હવે એ તો મને ખ્યાલ નથી ખરેખર પગલાં લેવા જોઈએ પણ મને જે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે નાખેડી કોલેજ છે એમાં ખુદ પોતે ટ્રસ્ટી છે એટલે હવે દલા તરવાડી જેવું થાય અથવા તો ચીભડા ગળે તો એમાં પગલાં કેવી રીતના લઈ શકે એટલે સરકારે પગલાં લેવા જોઈએ એની ઉપર શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય માટે કોઈ કશું કહેવાનું નથી સો એ સો ટકા મળે માત્ર આવા તત્વો હોય છે એ પાર્ટીને સમાજને કે યુનિવર્સિટીને બદનામ કરતા હોય છે એને વહેલી તકે ઘરે મોકલી દેવા જોઈએ એવી મારી વિનંતી છે સરકારને હું રજૂઆત કરીશ કે ભાઈ આજે યુનિવર્સિટીમાં ઘણા સમયથી આવું ચાલે છે ચોરી થાય છે એની રીતે નિયમોનો અર્થઘટન કરે છે ખોટી ભરતી કરે છે અમુક ભરતી કરવી એને છૂટા કરી દે છે વાલા દેવલા નીતિ રાખે છે આવું બધું ઘણું બધું થતું રહે છે અને અમુક બાબત એવી છે કે જે ડિક્લેર કરવાની જરૂર નથી કેમ કે ત્યાં ઘણી વખત દારૂની બોટલો મળે હવે શિક્ષણધામમાં જો આવું બધું થતું હોય તો અધોગતિની હદ થઈ ગઈ એટલે આવા માણસને તો હું તો બધાને વિનંતી કરું છું કે વહેલી કે એને વિદાય જો અશક્ય હોય તો આજના જ આપી દેવી જોઈએ પાર્ટીની છબી ખડાય કે ન ખડગાય એ પછીની વાત છે પણ યુનિવર્સિટીની છબી તો બગડે છે એટલે એ એને જલ્દીથી મુક્ત કરી દેવા જોઈએ નવા વીસીને મૂકવામાં સમય લાગે તો પ્રો વીસી મૂકી દેવા જોઈએ જેથી કામ આગળ ચાલે અગાઉના જે વીસી હતા એની મુદત પૂરી થઈ એટલે આમને ઇન્ચાર્જ તરીકે મૂકેલા છે કોઈ વહીવટી કાયમી એને નથી વાત અને ઇન્ચાર્જ હોય એ ખરેખર ટે કેરટેકર જ હોય છે પણ આ ભાઈ મનસ્વી રીતે પોતાના રીતે નિર્ણયો કરી રાખે છે ને ક્યાંય ક્યાંય કોલેજમાં ભાગીદારી કે સમસલાહથી કામ હાલતું હોય તો એ વ્યાજબી નથી શિક્ષણમાં કોઈને અન્યાય પણ ન થવો જોઈએ અને યુનિવર્સિટીનું નામ બગડે એની ડિગ્રીનું અવમૂલ્યન થાય એ પણ વ્યાજબી નથી કેમકે આપણે શિક્ષણ છે એ જ સમાજનો પાયો છે અને શિક્ષણ જો સારું મળશે વિદ્યાર્થીને તો એ સારું નાગરિક બનશે અને સારી રીતે આગળ જશે સમાજનો વિકાસ થશે અને દેશનો રાજ્યનો વિકાસ થશે એટલે શિક્ષણ અગત્યનું છે પણ આવા લોકો આ શિક્ષણમાં હોવા ન જોઈએ એટલું મારું કહેવાનું છે